ओम नमो भगवते वासुदेवाय। 22મો અધ્યાય, બલિએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનું તેમના પર પ્રસન્ન થવું। શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાને અસુર રાજ બલિનો ભારે તિરસ્કાર કર્યો અને તેમણે ધૈર્યમાંથી વિચલિત કરવા ઈચ્છ્યું, પરંતુ તે બલિ જરાયે વિચલિત થયા નહીં અને અત્યંત સ્વસ્થ ચિત્તે પ્રત્યુત્તર આપ્યો। દૈત્ય રાજબલિએ કહ્યું, યદુત્તમ શ્લોક ભવાન મમેરિતમ વચો વ્યલિકમ શુરવાર્યમન્યતે કરો મૃતમ તન્ન ભવેત પ્રલંભનમ પદમ તૃતીયમ કુરુશીર્ષ્ણિમે નિજમ। હે દેવોના આરાધ્ય દેવ, આપની કીર્તિ અત્યંત પવિત્ર છે, શું આપ મારા કથનને અસત્ય સમજો છો? એવું નથી, હું તેને સત્ય કરી બતાવું છું। હું આપને છેતરતો નથી, આપ કૃપા કરીને આપનું ત્રીજું ચરણ મારા મસ્તક પર મૂકો। મને નરકમાં જવાનો કે રાજ્ય વંચિત થવાનો ભય નથી, હું પાશમાં બંધાવાથી કે અપાર દુઃખમાં આવી પડવાથી પણ બીતો નથી। મારી પાસે કશી જ ધન સંપત્તિ ન રહે અથવા આપ મને ઘોર દંડ આપો, એ પણ મારા ભયનું કારણ નથી। હું ડરું છું તો તે માત્ર પોતાની અપકીર્તિથી, પોતાના પૂજનીય ગુરુજનોએ આપેલો દંડ તો જીવન માત્ર માટે તેની કીર્તિને વધારનારો છે એમ હું માનું છું। કારણ કે તેઓ દંડ માતા પિતા ભાઈ અને સુહૃદ જનો મોહને લીધે આપી શકતા નથી। આપ ગુપ્ત રીતે અચૂકપણે અમને અસુરોને શ્રેષ્ઠ શિક્ષા કરતા રહો છો, તેથી આપ અમારા પરમ ગુરુ છો। જ્યારે અમે ધન કુલીનતા બળ વગેરેના મદથી અંધ થઈ જઈએ છીએ, ત્યારે આપ તે વસ્તુઓ અમારી પાસેથી પડાવી લઈને અમને દ્રષ્ટિદાન કરો છો। આપના વડે અમારો જે ઉપકાર થાય છે તે વિશે હું શું કહું? અનન્ય ભાવે યોગ કરનારા યોગીઓ જે સિદ્ધિ મેળવે છે, તે જ સિદ્ધિ ઘણા બધા અસુરોને આપની સાથે દ્રઢ વૈરભાવ કરવાથી જ મળી ગઈ છે। જેમનો આવો મહિમા આવી અનંત લીલાઓ છે, તે જ આપ મને દંડ આપી રહ્યા છો અને વરુણના પાસથી બાંધી રહ્યા છો, તેનો મને કોઈ લાજ સંકોચ નથી, નથી તો કોઈ વ્યથા। હે પ્રભુ, મારા દાદા પ્રહલાદજીની કીર્તિ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે, તેઓ આપના ભક્તોમાં શ્રેષ્ઠ મનાયા છે। તેમના પિતા હિરણ્યકશિપુએ આપની સાથે વેરભાવ રાખેલો, એ કારણે પ્રહલાદજીને અનેક પ્રકારના દુઃખ આપ્યા હતા, પરંતુ તેઓ તો આપણે પરાયણ જ રહ્યા અને તેમણે પોતાનું જીવન આપના પર જ ન્યોછાવર કરી દીધું હતું। તેમનો તો નિશ્ચય હતો કે જો આ શરીર કોઈ એક દિવસે સાથ છોડી દેવાનું જ છે તો તેને લઈને શું કરવાનું? જેઓ ધન સંપત્તિ લેવા માટે પોતાને સ્વજન કહેવડાવનારા લૂંટારાઓથી આપણને શો લાભ? પત્નીથી પણ શો લાભ કે જે જન્મ મરણ રૂપી સંસાર ચક્રમાં નાખનારી છે? જો મરી જ જવાનું છે તો ઘર સાથે મોહ કરવાનો પણ શો ફાયદો? આ બધી વસ્તુઓમાં અટવાઈ જવું એ તો પોતાના આયુષ્યને ગુમાવવા બરાબર છે। આવો નિશ્ચય કરીને મારા દાદા પ્રહલાદજીએ આપ લૌકિક દ્રષ્ટિએ તેમના સગા સંબંધીઓનો નાશ કરનારા શત્રુ છો એ જાણતા હોવા છતાં પણ આપના જ નિર્ભય અને અવિનાશી ચરણ કમળોનું શરણ લીધું હતું। કારણ કે તેઓ સંસારથી અત્યંત વિરક્ત હતા તથા અગાધ જ્ઞાન યુક્ત ઉદાર હૃદય તેમજ સંત શ્રેષ્ઠ હતા। એ દ્રષ્ટિએ આપ મારા પણ શત્રુ છો, તો પણ વિધાતાએ મને ઐશ્વર્યથી બળપૂર્વક અલગ કરીને આપની પાસે પહોંચાડી દીધો છે,
અને એ યોગ્ય જ થયું છે, કારણ કે ઐશ્વર્યને કારણે જીવનની બુદ્ધિ જડ થઈ જાય છે અને તે જીવ મારું આ જીવન મૃત્યુના પંજામાં પડેલું અને અનિત્ય છે એ હકીકત સમજી શકતો નથી. શ્રી સુખદેવજી કહે છે, હે ગુરુશ્રેષ્ઠ, રાજા બલિ આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે ઉગતા ચંદ્રમા જેવા ભગવાનના પ્રિય પ્રહલાદજી ત્યાં પધાર્યા. રાજા બલિએ જોયું કે પોતાના દાદા અત્યંત શ્રી સંપન્ન છે, કમળ જેવા તેમના કોમળ નેત્ર છે, વિશાળ ભુજાઓ છે અને તેમણે પોતાના ઊંચા અને શામળા શરીરને પિતાંબર ધારણ કરેલું છે. આ સમયે બલિ વરુણ પાશમાં બંધાયેલા હતા, તેથી પ્રહલાદજીના આગમન સમયે જે રીતે પહેલા તેઓ તેમની પૂજા કરતા હતા તે રીતે કરી શક્યા નહીં. તેમની આંખો આંસુઓથી ચંચળ થઈ ગઈ, શરમના માર્યા મોઢું નીચું નમી ગયું. તેમણે માત્ર મસ્તક નમાવીને તેમણે પ્રણામ કર્યા. પ્રહલાદજીએ જોયું કે ભક્ત વત્સલ ભગવાન ત્યાં વિરાજમાન છે અને સુનંદ નંદ વગેરે પાર્ષદો તેમની સેવા કરી રહ્યા છે. પ્રેમના ઉદ્રેકથી પ્રહલાદજીનું શરીર પુલકિત થઈ ગયું અને તેમની આંખોમાંથી આંસુ ઉમટી આવ્યા. તેઓ આનંદપૂર્ણ હૃદયથી મસ્તક નમાવીને પોતાના સ્વામી ભગવાન પાસે ગયા અને પૃથ્વી પર માથું મૂકીને તેમણે સાષ્ટાંગ પ્રણામ કર્યા. પ્રહલાદજીએ કહ્યું, હે પ્રભુ, આપે જ બલિને આ ઐશ્વર્યપૂર્ણ ઇન્દ્રપદ આપ્યું હતું અને આજે આપે જ તે છીનવી લીધું છે. આપનું આપવું જેટલું સુંદર છે તેનાથી લઈ લેવું વધુ સુંદર છે. હું સમજું છું કે આપે આના પર ઘણી મોટી કૃપા કરી છે કે આને આત્માને મોહ પમાડનારી રાજ્યલક્ષ્મીથી અલગ કરી દીધો છે. હે પ્રભુ, લક્ષ્મીના મદથી તો વિદ્વાન મનુષ્યો પણ મોહિત થઈ જાય છે. લક્ષ્મી હોય ત્યારે ભલા પોતાના વાસ્તવિક સ્વરૂપને કોણ બરાબર જાણી શકે છે? તેથી તે લક્ષ્મી છીનવી લઈને મહાન ઉપકાર કરનારા સમસ્ત જગતના મહાન ઈશ્વર સૌના હૃદયમાં વિરાજમાન અને સૌના પરમ સાક્ષી આપણે ભગવાન શ્રી નારાયણને હું નમસ્કાર કરું છું. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પ્રહલાદજી હાથ જોડીને ઊભા હતા, તેમની સામે જ ભગવાન બ્રહ્માજી કંઈક કહેવા માગતા હતા, પરંતુ એ દરમિયાન જ રાજા બલિની પરમ સાધ્વી પત્ની વિંધ્યાવલીએ પોતાના પતિને બંધાયેલા જોઈને ભયભીત થઈને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા તથા હાથ જોડીને મોઢું નીચું ઢાળીને તે ભગવાનની સ્તુતિ કરી. વિંધ્યાવલીએ કહ્યું, હે પ્રભુ, આપે પોતાની ક્રીડા માટે જ આ સમસ્ત ત્રિલોકની રચના કરી છે. જે લોકો કુબુદ્ધિ છે તેઓ જ પોતાને એના સ્વામી માને છે. આપ જ આ વિશ્વના કરતા ભરતા અને સંહર્તા છો, તો પછી આપની માયાથી મોહિત થઈને પોતાને વ્યર્થ કરતા માનનારા નિર્લજ લોકો આપને શું સમર્પણ કરી શકે એમ છે? બ્રહ્માજીએ કહ્યું, સમસ્ત પ્રાણીઓના જીવનદાતા તેમના સ્વામી અને જગત સ્વરૂપ હે દેવાધિદેવ પ્રભુ, હવે આપ આ બલિને મુક્ત કરો. આપે તેનું સર્વસ્વ લઈ લીધું હોય હવે આ દંડને પાત્ર રહેતો નથી. આણે પોતાની સઘળી પૃથ્વી અને પુણ્યકર્મોથી મેળવેલા સ્વર્ગ વગેરે લોક, પોતાનું સર્વસ્વ, પોતાનો આત્મા સુદ્ધા આપને સમર્પિત કરી દીધો છે, તથા એમ કરતી વેળા આની બુદ્ધિ અચળ રહી છે, આ ધૈર્યચ્યુત થયો નથી. હે પ્રભુ, આપ તો એટલા પરમ દયાળુ છો કે જે મનુષ્ય સાચા હૃદયથી ભક્તિપૂર્વક આપના ચરણોમાં જળનો અર્ઘ્ય આપે છે અને માત્ર દુર્વાંકુરથી પણ આપની સાચી પૂજા કરે છે તેને પણ ઉત્તમ ગતિ મળે છે, તો પછી આ બલિએ તો અત્યંત પ્રસન્નતાપૂર્વક ધૈર્ય અને સ્થિર ચિત્ત વૃત્તિથી આપને ત્રણ લોકનું દાન કર્યું છે, ત્યારે આ દુઃખનો ભાગી કેવી રીતે થઈ શકે?
શ્રી ભગવાને કહ્યું, હે બ્રહ્માજી, હું જેના પર કૃપા કરું છું તેની ધન સંપત્તિ છીનવી લઉં છું, કારણ કે મનુષ્ય જ્યારે ધનથી મદોન્મત થઈ જાય છે ત્યારે તે મારો અને સૌનો તિરસ્કાર કરવા લાગે છે. આ જીવ પોતાના કર્મોને કારણે વિવશ થઈને અનેક યોનિઓમાં ભટકતો રહે છે અને ત્યારે ક્યારેક મારી કૃપાથી મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે. મનુષ્ય યોનિમાં જન્મ લઈને તેને જો કુલીનતા, કર્મ, વય, રૂપ, વિદ્યા, ઐશ્વર્ય, ધન વગેરેને લીધે ઘમંડ ન થાય તો તેને મારી કૃપા જ સમજવી જોઈએ. કુલીનતા વગેરે એવા અનેક પરિબળો છે કે જેઓ અભિમાન, જડતા વગેરે પેદા કરીને મનુષ્યને કલ્યાણના સઘળા સાધનોથી વંચિત કરી દે છે. પરંતુ જ્યારે મારે શરણે થાય છે તેઓ એ બધાથી મોહિત થતા નથી. આ બલિ દાનવો અને દૈત્યોના વંશમાં અગ્રગણ્ય અને તેમની કીર્તિ વધારનારો છે. તેણે માયાને જીતી લીધી છે કે જેને જીતવી અત્યંત દુષ્કર છે. તમે જોઈ જ રહ્યા છો કે આટલું કષ્ટ ભોગવવા છતાં પણ તે મોહિત થતો નથી. તેનું ધન છીનવી લીધું, તેને રાજ્યપદથી અળગો કરી દીધો, તેના પર જાત જાતના આક્ષેપ કર્યા, શત્રુઓએ તેને બાંધી લીધો, ભાઈ બંધુઓ તેને ત્યજીને ચાલ્યા ગયા. આટલી યાતનાઓ ભોગવવી પડી, અરે ત્યાં સુધી કે તેના ગુરુએ પણ તેને ધમકાવ્યો, તિરસ્કાર્યો અને શાપ સુધા આપી દીધો. પરંતુ આ દ્રઢવતી બલિએ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ ન જ કર્યો. મેં એને ક્ષણપૂર્વક ધર્મનો ઉપદેશ કર્યો પણ આ સત્યવાદી બલિએ પોતાનો ધર્મ છોડ્યો નહીં. તેથી મેં આને તે સ્થાન આપ્યું છે કે જે મહાન દેવોને પણ ઘણી મુશ્કેલીથી મળે છે. આ બલિ સાવરણી મનવંતરમાં મારો પરમ ભક્ત ઇન્દ્ર થશે. ત્યાં સુધી આ વિશ્વકર્માએ રચેલા સૂતલ લોકમાં રહેશે. ત્યાં રહેનારાઓ મારી કૃપા દ્રષ્ટિ મેળવે છે, તેથી તેમને શારીરિક અથવા માનસિક વ્યાધિઓ, થાક, તંદ્રા, બાહ્ય કે આંતરિક શત્રુઓથી પરાજય અને કોઈ પણ પ્રકારના વિઘ્નોનો પ્રતિકાર કરવો પડતો નથી. બલિને સંબોધીને કહ્યું, મહારાજ ઇન્દ્રસેન, તમારું કલ્યાણ થાવ. તમે હવે પોતાના ભાઈ બંધુઓ સહિત તે સૂતલ લોકમાં જાઓ કે જેની સ્વર્ગના દેવતાઓ પણ કામના કરતા રહે છે. મોટા મોટા લોકપાલો પણ હવે તમને પરાજિત કરી શકશે નહીં, તો પછી બીજાઓનું તો શું ગજું. જે દૈત્યો તમારા શાસનની અવગણના કરશે તેઓ મારા સુદર્શન ચક્રથી છેદાઈ જશે. તમારું, તમારા અનુચરોનું અને તમારી ભોગ સામગ્રીનું પણ હું રક્ષણ કરીશ. હે વીર બલિ, ત્યાં તમે મને સર્વત્ર તમારી પાસે જ જોશો. દાનવો અને દૈત્યોના સંગને લીધે તમારામાં જે કોઈ આસુરી ભાવ હશે તે મારા પ્રભાવથી તરત જ નષ્ટ થઈ જશે. આઠમા સ્કંધ અંતર્ગત વામન પ્રાદુર્ભાવ માનો બલિ વામન સંવાદ નામનો 22મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.